हमारी मदद करो प्लीज। हेल्प। બહુ મોડું થઈ ગયું છે, રાશિ હજી સુધી નથી આવી, આપણે કંઈક કરવું પડશે। હું નજીકના એરિયામાં તપાસ કરીને આવું। પૃથ્વી પણ હજી સુધી નથી આવ્યો અને કોઈની પાસે ફોન પણ નથી। તું કઈ કહી રહી છે? પૃથ્વી પૈસા લઈને જતો રહ્યો છે। શુભાજી, કોઈ હેલ્પ કરો પ્લીઝ, કોઈ હેલ્પ કરો મારી, કોઈ છે, કોઈ સાંભળો પ્લીઝ, હેલ્પ કરો, હેલ્પ કરો। શુભાનજી, મારી દીકુ રાશિ, તું ક્યાં હતી? અમે ક્યારના તારી રાહ જોતા હતા। રાશિ બેટા, તારે જો મોડું થાય એમ હોય તો કોઈને પણ ઇન્ફોર્મ કરી દેવાનું બેટા। શુભાનજી રડી રડીને અડધી થઈ ગઈ છે। હું જે કામ કરવા ગઈ હતી એ લોકોએ મારી ઉપર ચોરીનો આરોપ લગાવ્યો હતો અને પછી પોલીસને બોલાવી હતી એટલે એ બધામાં વાર થઈ ગઈ। આ બધું છે ને પેલી કલ્યાણીએ જ કર્યું છે। બોલ રાશિ, કાલે તું નહોતી આવી ને એટલે અમે છે ને છાશમાં થોડા ભાત નાખીને દીકુને ખવડાવ્યા છે। એ બહુ ભૂખી થઈ છે, તું પહેલા એને ખવડાવી દે। આ બધું મારા કારણે જ થયું છે, હું દીકુનું બરાબર ધ્યાન ના રાખી શકી। ના, તમારા એકલાના કારણે નહીં, આમાં હું પણ એટલો જ જવાબદાર છું। પણ રાશિ એક જવાબદારી સોંપીને ગઈ હતી અને હું એ પણ બરાબર ના નિભાવી શકી। જો હું પેલું બગડેલું જમવાનું લાવ્યો જ ના હોત તો દીકુ બીમાર પડત જ નહીં। તું લાયો તો લાયો, પણ હું અક્કલ મટી કેવી કે મને ભાન ના રહી મેં દીકુને ખવડાવ્યું। બસ છા, શાંત થઈ જા અને ગોપીચંદ તું પણ ચૂપ થઈ જા। કેવી રીતે ચૂપ થવું દાદા, કેવી રીતે ચૂપ થવું? તમારા લોકોના કારણે આ નાનો જીવ બીમાર પડી ગયો। તમે લોકો કેમ આવું વિચારો છો? તમારા લોકોની ભાવના તો ખોટી નહોતી ને? ભાવના ખોટી નહોતી,
પણ સામે મારે બુદ્ધિ દોડાવી જોઈએ કે નહીં કે આ નાનું બાળક છે, આ જીવને આ જમવાનું નહીં પચે. ચાલ તું હવે શાંત થઈ જા, દીકુ જલ્દીથી સાજી થઈ જશે. બેટા તું ક્યાં હતો? હાય હાય, આ નશો કરીને આવ્યો છે. નશો કરીને આવ્યો? પૃથ્વી તારી હાલત જો કેવી થઈ ગઈ છે, ઘરમાં ખાવાના ફાફા છે ને તું નશો કરીને આવ્યો છે. શુભાનસિંહની હાલત જો, આપણા ઘરની હાલત જો. તને ખબર છે આપણા ઘરમાંથી પૈસાની ચોરી થઈ છે એ વાત તું જાણે છે? અને તારી મમ્મીને તમે આમ પરમિશન વગર અંદર કેવી રીતે આવી ગયા? મને માફ કરજો સાહેબ, મારી દીકરીની તબિયત બહુ જ ખરાબ છે, પ્લીઝ જલ્દી એની ટ્રીટમેન્ટ કરો ને. જુઓ, મારી કન્સલ્ટિંગ ફી 1500 રૂપિયા છે. પહેલા તમે ફીસ જમા કરાવો, પછી હું ટ્રીટમેન્ટ કરીશ. હું તમારા પૈસા જલ્દી જ આપી દઈશ. જલ્દી નહીં, અત્યારે જ ભરવા પડશે. ડોક્ટર, અત્યારે મારી દીકરીને ટ્રીટમેન્ટની જરૂર છે, પ્લીઝ એની સારવાર કરો ને. મેડમ, આ મફતમાં ચાલતી હોસ્પિટલ નથી, તો અહીંયા બધું ફ્રીમાં થયા કરે. હું પૈસા આપવાની ના ક્યાં પાડું છું, ખાલી તમે અત્યારે એની ટ્રીટમેન્ટ શરૂ કરી દો, હું પૈસા તમને આપી દઈશ. પણ તમને જોઈને લાગતું નથી કે તમે પૈસા ચૂકવી શકશો, એટલે પહેલા તમે ફીસ જમા કરાવો, પછી ટ્રીટમેન્ટ શરૂ થશે. બસ 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 દીકુ બસ, તમે આવું કેમ બોલી રહ્યા છો? ડોક્ટરને તો લોકો ભગવાન કહે છે, જો ભગવાન જ આવું કહે છે તો કેવી રીતે ચાલશે? અમારે પણ ઘર ચલાવવાનું હોય છે મેડમ, પ્લીઝ કોઓપરેટ. તું આ નશો કરતો ક્યારથી થઈ ગયો? અહીંયા ઘરમાં બધા ભૂખે રહે છે અને તે નશો કરવા માટે ઘરમાંથી પૈસાની ચોરી કરી? દાદા દાદા, એને કંઈ જ ખબર નથી પડી રહી, એ ચરાય ભાનમાં નથી. હું એના માટે પાણી લઈ આવું અને એને પીવડાવું. પૃથ્વી, તારી પાસેથી અમને આવી આશા નહોતી, તું આ કોની સંગતમાં આવી ગયો છો? આપણું ઘર તો જો આપણને આ શોભે છે, બોલ તને કહું છું. તમે શું કરી રહ્યા છો? રાશિ, તું આંધળી છે? તને આટલી મોટી ગાડી દેખાતી નથી. હું મારા લક્ષ્ય માટે જે રસ્તા પર ચાલું છું ને, ત્યાં હું આજુબાજુ કોઈને નથી જોતી. વાવ, તો પછી આદત પાડી લે, બીકોઝ તારે તારા લક્ષ્ય સુધી પહોંચવા પહેલા મને ક્રોસ કરીને જવું પડશે. તમે કોઈ દિવસ ચેસ રમ્યા છો? તમને ખબર છે, ચેસમાં જે પ્યાદા હોય ને, એ ક્રોસ થઈને દુશ્મન સામે લડી શકે છે, અને જે રાજા હોય છે એ સામે દુશ્મનથી લડી શકે છે. હવે તમારે વિચારવાનું છે કે તમે પ્યાદા છો કે પછી રાજા. રાશિ, હું આ રમતની રાજા છું અને આ રમત જીતી પણ ચૂકી છું, અને તું માત્ર મારા માટે આ રમતનું એક નાનકડું પ્યાદું છે. રમત પૂરી થયા પહેલા જીતને પોતાની ગણવી, એ તો સૌથી મોટી મૂર્ખામી છે. રાશિ, મૂર્ખામી તું કરી રહી છે, કારણ કે આ કલ્યાણી સામે ટકવાની આજ સુધી કોઈએ હિંમત નથી કરી. યુ અન્ડરસ્ટેન્ડ? કારણ કે આજ સુધી રાશિ જેવું તમને કોઈ મળ્યું જ નથી. જોઈએ છે
આ વખતે બાજી રાશિ જીતે છે કે પછી કલ્યાણી ક્યારેય હારતી નથી અને રાશિ હંમેશા જીતે છે અને બાકી બધું તો સમય જ નક્કી કરશે સમય એ સમયને હું મારી મુઠ્ઠીમાં બંધ રાખું છું કારણ કે સમય પણ કલ્યાણીનો ગુલામ છે ઓકે સમયને પોતાનો ગુલામ સમજવાની ભૂલ ફરીવાર ના કરતા અને રહી વાત મારી ને તો મારા માટે તો એક એક ક્ષણ સંઘર્ષ છે અને એ સંઘર્ષને ચીરીને હું આગળ વધીશ મને તો એ નથી સમજાતું કે તમે લોકો રોડ પર આવી ગયા છો ભિખારી થઈ ગયા છો પણ તને તારી જાત પર આટલો બધો વિશ્વાસ ક્યાંથી આવે છે સત્યના માર્ગ પર ચાલીએ છીએ એટલે આટલો વિશ્વાસ છે જો વિશ્વાસ ના આવે તો તમે પોતે ચાલી જુઓ તમને વિશ્વાસ આવી જશે એ કાલની આવેલી છોકરી તો આ કલ્યાણીને શીખવાડીશ કે રસ્તો શું છે ને રમત શું છે જો સામેના પક્ષને રમત અને રસ્તાનો ભાન ના હોય તો એને શીખવાડવાની ફરજ મારી છે અને મારા જીવનનો તો પહેલો નિયમ જ આ છે જેને રસ્તો ના ખબર હોય એને પહેલા રસ્તો બતાવવો અને પછી રમત શરૂ કરવી રાશિ રાશિ તારા ઘમંડની આગમાં છે ને તારી સાથે તારો આખો પરિવાર ઘુમાશે એ તો આગળ જઈને ખબર પડી જશે કે મારો પરિવાર ઘુમાય છે પછી તમારી આહુતિ ચડી જાય છે રાશિ મારી સામે આવતા પહેલા છે ને જઈને એકવાર સ્મશાનની મુલાકાત લઈ આવજે ભવિષ્યની ચિંતા તને આપોઆપ થવા લાગશે હું તો વર્તમાનમાં જીવું છું અને ભવિષ્યને સાચવું છું રાશિ તો જઈને પહેલા તારી દીકરીને સાચવ બિચારી દીકુ એ બીમાર છે અને તારી પાસે ડોક્ટરની ફીઝના પણ પૈસા નથી રાઈટ તને પૈસા જોઈએ છે ને તને પૈસા બોલ કેટલા પૈસા જોઈએ છે મારી પાસે તો બહુ પૈસા છે હું તને પૈસા આપીશ પણ એ પૈસા આપતા પહેલા મારી એક શરત છે તારે મારા ઘરમાં કામવાળી તરીકે કામ કરવું પડશે અને ઘરમાં હું જે પણ કામ કરવાનું કહું એ કરવું પડશે રાઈટ યુ અન્ડરસ્ટેન્ડ યુ બેટર અન્ડરસ્ટેન્ડ ધેટ એ આમ શું જુએ છે તું મને બોલ મંજૂર છે મને અત્યારે ગુસ્સો પણ આવે છે અને તમારા ઉપર દયા પણ આવે છે મને તો એમ થાય છે માણસ પોતે જીતવા માટે કઈ હદ સુધી જઈ શકે છે તમે પણ પોતે જીત પામવા માટે મને ખરીદવા નીકળ્યા છો અહીંયા તો તું સમજવાની ભૂલ કરી રહી છે હું ખરીદી નથી રહી સોદો કરી રહી છું તારી મજબૂરીનો મારા પાવર સાથે અને હવે તારા ઘમંડને બાજુમાં મૂક અને તારી દીકરીને બચાવવાનો વિચાર કર મારી દીકરી માટે વિચારવા માટે હું છું અને મારા ઈશ્વર છે જો તમે આ દુનિયામાં છેલ્લા માણસ પણ હશો ને તો પણ હું તમારા ત્યાં તો કામ નહીં જ કરું રાશિ રિક્ષાવાળી તને તારી જાત પર બહુ વિશ્વાસ છે પણ તારો એ વિશ્વાસ હવે હું તોડીશ હવે હું જોઉં છું કે તને કોણ કામ આપે છે તારે તારી જાતના કલ્યાણ માટે પણ આ કલ્યાણી પાસે આવવું પડશે બસ બસ સુલી બસ બસ આનાથી કોઈ ફાયદો નથી એ જરાય ભાનમાં નથી તું અહીંયા બેસી જા બેસ સારું થયું રાશિ તું આવી ગઈ શું કીધું ડોક્ટરે ડોક્ટરે ફીસ વગર ટ્રીટમેન્ટ કરવાની ના પાડી દીધી છે કેટલા લાલચુ છે એ લોકો જ્યારે ડોક્ટર બને છે ત્યારે સોગંદ લે છે કે અમે ગમે તે પરિસ્થિતિમાં ગમે તે સમયમાં જે પણ વ્યક્તિ હશે એની સારવાર કરીશું અને અત્યારે ના પાડે છે બધું ખાલી બોલવા માટે છે માસી તમે શાંત થઈ જાઓ એમને પણ એમનું ઘર ચલાવવાનું હોય છે ને અરે પણ આપણી દીકરી માસી ફક્ત 1500 રૂપિયાની જ વાત છે હું ગમે તેમ કરીને એટલા પૈસા ભેગા કરી લઈશ તમે અત્યારે દીકુને સાચવો રાશિક આને બાળોતી બગાડ્યું છે તારે બદલવું પડશે આપણા ઘરમાં તો એક પણ ચોખ્ખું કપડું પણ નથી
લો માસી, હું જાઉં છું. આ જુઓ. આપણી આજુબાજુના એરિયામાં આવા પોસ્ટર લાગેલા છે. કામ ના કરી શકું ના માટે એ લોકોએ મારી વિરુદ્ધ પ્લાન બનાવ્યો છે. પણ વાંધો નહીં, હું એ લોકોને સફળ નહીં થવા દઉં.